નમસ્કાર, અબ તક સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજ્યભરમાં તલાટીકમ મંત્રીઓએ પડતર પ્રશ્નોને લઈ કાળી પટ્ટી ધારણ કરી નોંધાવ્યો વિરોધ. ઉચ્ચ પદાધિકારીઓને માંગો સંતોષવા માટે પાઠવ્યા આવેદનો. 2019ની લોકસભાની ચૂંટણી પહેલા રામ મંદિર કેસનો મુદ્દો અદરતાલ પર. કેસની સુનાવણી મુદ્દે વડી અદાલતે ટ્રાયલ કોર્ટને કર્યા પ્રશ્નો. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈ દેશભરમાં આક્રોશ. બેફામ ભાવ વધારા સામે આવક તૂટી જવાના ડરથી સરકાર નથી ઘટાડી રહ્યા ભાવ. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની અજ્ઞાનતા વિરોધ પક્ષને પડી શકે છે ભારી. લોકસભાની ચૂંટણી પહેલા મહાગઠબંધનનું નેતૃત્વ રાહુલને સોંપાશે તો વિવાદો ઉઠવાની શક્યતા. જૂનાગઢમાં 1380 ગૌવંશોના મોતના મામલે ગૌ ભક્તોએ કર્યો પ્રતિક ઉપવાસ. ગૌવંશના મોતને લઈ નક્કર કાર્યવાહી કરવાની કરી ઉગ્ર રજૂઆત. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યભરમાં તલાટીકમ મંત્રીઓએ પોતાના વિવિધ પડતર પ્રશ્નોને લઈ ધરણા પ્રદર્શનો કર્યા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોના તલાટીઓએ માથા પર કાળી પટ્ટી ધારણ કરી સરકાર સમક્ષ રોષ ઠાલવ્યો હતો અને આગામી સમયમાં ઉગ્ર આંદોલનો કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. રાજ્યભરમાં તલાટીકમ મંત્રીઓ દ્વારા પડતર પ્રશ્નોને લઈ સરકાર સમક્ષ આંદોલનો કરવામાં આવી રહ્યા છે ત્યારે કેશોદ તાલુકાના રેવન્યુ કર્મચારી તથા તલાટીકમ મંત્રી સહિતના રેવન્યુ વિભાગના કર્મચારીઓએ સળંગ નોકરી ગણાવી રેવન્યુ અને તલાટીકમ મંત્રીના પગારને સરખો ગણાવો, બઢતી પ્રમોશન, ફિક્સ પગારના કર્મચારીઓની વગેરે બાબતે કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. મામલતદારને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. જ્યારે હું કેશોદ તાલુકા તલાટી એસોસિએશનનો પ્રમુખ છું અને અમે આજથી સરકાર સામે અમારા જે પડતર પ્રશ્નો છે તેનું અમારા રાજ્યમંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ આહિર તથા અમારા જૂનાગઢ જિલ્લા મંડળના પ્રમુખ શ્રી ગોરંગભાઈ પરમારના આદેશ અનુસાર અમે આજથી સરકારશ્રી સામે અમારા આવેદનો તથા અમે બ્લેક પટ્ટી ધારણ કરી અને સરકાર સામે વિરોધ નોંધાવશું. આમાં અમારા જૂના પડતર પ્રશ્નો છે સરકારશ્રી સામે, જે અમારી બઢતીના છે, પ્રમોશનના છે તથા જે અમારે રેવન્યુ તલાટી તથા પંચાયત તલાટીમાંથી જે ફિક્સ પગારમાં લોકો છે એની 2004થી સળંગ નોકરી ગણવી, પછી રેવન્યુ તલાટીની સરકારશ્રીએ ભરતી કરેલી છે તેમાં અમારા બંનેમાં પણ પગાર ધોરણનું અંતર છે. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં રામ મંદિર કેસનો ઉકેલ નહીં આવે તેવું ચર્ચાઈ રહ્યું છે. વડી અદાલતે ટ્રાયલ કોર્ટને પ્રશ્ન કર્યો છે કે 2019ના એપ્રિલ મહિના સુધીમાં બાબરી ધ્વંસ કેસની સુનાવણી કઈ રીતે પૂર્ણ કરશો. સુપ્રીમ કોર્ટે બાબરી ધ્વંસ કેસની સુનાવણી પૂર્ણ કરવા માટે એપ્રિલ મહિનાની સમય મર્યાદા નક્કી કરી છે. ત્યારે આ કેસનો ઉકેલ કઈ રીતે થશે તેવો પ્રશ્ન ખુદ અદાલતને જ ટ્રાયલ્સ કોર્ટને પૂછ્યો છે. પેટ્રોલ ડીઝલમાં બેફામ ભાવ વધારાના પગલે ભારત બંધનું એલાન હતું. જોકે સરકાર પર આવક તૂટી જવાના ડરથી પેટ્રોલ ડીઝલમાં કર ભારણ ઘટાડી શકાતી નથી. ગઈકાલે નાનામાં નાનો પક્ષ પણ કોંગ્રેસની સાથે મળી ભારત બંધમાં જોડાયું હતું. આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વેટ નાખતા ભાવ આસમાને ચડી ગયા હતા, જેના પગલે સરકાર સામે બંધ પાડી લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. એક તરફ સરકાર તેની યોજનાઓ દ્વારા લોકોને આકર્ષી રહી છે તો બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને આંબી જોતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા પાછળ વૈશ્વિક પરિબળોને જવાબદાર ગણાવ્યા છે. આ અંગે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા જિજ્ઞા ગઢવી. જી જિજ્ઞા, જણાવો શું છે સમગ્ર વિગત પેટ્રોલ ડીઝલના ભાવને લઈને. જી મારું ચોક્કસથી જણાવી દઉં તો પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને જઈ રહ્યા છે અને જેને લઈને કોંગ્રેસ દ્વારા ગઈકાલે ભારત બંધનું એલાન પણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ નોંધનીય બાબત એ છે
કે કોંગ્રેસની સાથે અનેક નાના મોટા વિરોધ પક્ષો પણ જોડાયા હતા, ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ જ્યારે આસમાને પહોંચી રહ્યા છે ત્યારે મધ્યમ વર્ગે ખાસ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે કાયદા અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે એવું જણાવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક જે પેટ્રોલ ડીઝલના ભાવ વધારો થઈ રહ્યો છે તે વૈશ્વિક સ્તરે થઈ રહ્યો છે, વૈશ્વિક સ્તરે જો ભાવ વધારો થાય તો સ્વાભાવિક છે કે દેશમાં પણ ભાવ વધારો થઈ શકે છે, ત્યારે જો 2% 2 રૂપિયા જેટલો ભાવ ઓછો થાય તો ક્યાંક ને ક્યાંક દેશની તિજોરીમાં 30,000 કરોડ જેવો ફડકો પણ લાગી શકે છે. સાથોસાથ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે અત્યારના મધ્યમ વર્ગે ખાસ હાલાકી ભોગવાનો વારો આવ્યો છે, ત્યારે આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં વેટ વધવાના કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. સાથોસાથ અત્યારના અમિત શાહની મુલાકાતે પેટ્રોલિયમ મંત્રીએ લીધી હતી અને ત્યારે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી, ત્યારે ફલિત થયું હતું કે ક્યાંક ને ક્યાંક પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો એને ઘટાડવાની જરૂરિયાત છે અને પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો જો નહીં ઘટે તો હજુ વધુ ને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. સાથોસાથ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનું એક કારણ એ પણ છે કે ક્યાંક ને ક્યાંક ડોલર સામે રૂપિયો અત્યારના નબળો પડતો જાય છે, તો રૂપિયો મજબૂત થાય તે પણ ખૂબ જ જરૂરી છે તેવી અનેક ચર્ચાઓ અત્યારના સામે આવી છે. તો હવે જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવ ક્યાં પહોંચશે અને શું હશે પરિસ્થિતિ. જી, વિગત આપવા બદલ આભાર જીગ્ના. છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલમાં ભાવમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ કોંગ્રેસે સાથે રહીને કેન્દ્ર સરકારનો વિરોધ નોંધાવ્યો છે. ભારત બંધનું એલાન મોડે મોડે આપી ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા જેવો ઘાટ કોંગ્રેસ સાથે રચાયો છે. દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ હંમેશા સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. યુપીએ સરકાર સમયે ભારતીય જનતા પક્ષે આ મુદ્દાને ખૂબ જ ગજાવ્યો હતો, પરંતુ હવે કોંગ્રેસ વિરોધ પક્ષની ભૂમિકામાં છે, છતાં પણ લોકોની આ વાતને રજૂ કરતા આવડતી ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેની પાછળ રાહુલ બાબાની અણઆવડત કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. જૂનાગઢ 1380 ગોવંશના મૃત્યુ મામલે દલિત યુવાન દ્વારા જૂનાગઢ મનપામાં ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ હલ ન આવતા ગૌભક્ત અને કાઠિયાવાડ વેપારી એસોસિએશનના પ્રમુખ કિશન સંદોરવા સહિત અનેક ગૌભક્તોએ છેલ્લા 15 દિવસથી કાળવા ચોક આંબેડકર પ્રતિમા પાસે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે. સાધુ સંતો અને સમાજ શ્રેષ્ઠીઓએ આંદોલનને ટેકો જાહેર કર્યો હતો, તેમજ ગૌભક્તોએ ગુજરાતના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી આ અંગે યોગ્ય તપાસની માંગણી કરી હતી, અને જો ગણતરીના દિવસોમાં આ અંગે કોઈ કાર્યવાહી નહીં થાય તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. આજે આ જે ગૌ રેલી કાઢી હતી એને 1 મહિનાની ઉપર થઈ ગયો, જે મેં કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપેલું છે તે આવેદન પત્રનો મને કોઈ જવાબ નથી મળેલો, તો મેં એ સબબની અંદર હું અહીંયા ઉપવાસ આંદોલન ઉપર બેઠો છું અને મારી માંગ છે કે જે તારી ગૌ રક્ષાનો જે મહાનગરપાલિકાની અંદર જે 1380 ગાયોના મૃત્યુ થયા છે એ બદલ હું અહીંયા ઉપવાસ ઉપર બેઠેલો છું અને મેં સરકાર આગળ સીબીઆઈ તપાસ માંગેલી છે કે જે આ 1380 ગાયોના મૃત્યુ થયા હોય તો મહાનગરપાલિકાના કર્મચારીઓ અને મહાનગરપાલિકાના નેતાઓએ જે આ ગૌ માતાઓની હત્યાઓ કરી છે એ સબબ મેં સરકાર આગળ મેં એક સીબીઆઈ તપાસ માંગેલી છે અને આ સીબીઆઈ તપાસ મને નહીં દેવામાં આવે તો ત્યાં સુધી હું ઉપવાસ આંદોલન ચાલુ રાખીશ અને આ ઉપવાસ આંદોલન અમે સર્વે માટે અને જ્યારે પણ અમે આત્મવિલોપનની પણ આમાં 500 જણા અમે આત્મવિલોપન પણ કરશું, એ પણ અમે સરકારને લેટર આપીને પછી અમે કરશું. પેટ્રોલ અને ડીઝલના રેકોર્ડ તોડ ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ બંધના એલાનની ઘણા સ્થળોએ વધુ અસર જોવા મળી, તો કેટલીક જગ્યાએ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, તેમજ સરકાર સમક્ષ ભાવ વધારો, ખેડૂતોની લોન માફ કરવાના વિવિધ પ્રશ્ને ઉગ્ર આંદોલનો કરવામાં આવ્યા હતા. પેટ્રોલ અને ડીઝલના રેકોર્ડ તોડ ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ભારત બંધનું આહ્વાન કરાયું હતું. તેનું મુખ્ય કારણ પેટ્રોલ અને ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો, પેટ્રોલ ડીઝલના વોટનો ઘટાડો અને સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે, તેમજ ખેડૂતને ઉપજના સારા ભાવ મળે અને તેમની તમામ લોન માફ કરવામાં આવે તેવી માંગો સાથે ભારતભરમાં વિરોધ પ્રદર્શન કરી સરકારનો વિરોધ કરવા માટે ભારત બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું, જેમાં સિનોર કોંગ્રેસ પાર્ટી દ્વારા સિનોર તેમજ સાંધલીમાં બસ સ્ટેન્ડ અને બજારોમાં ભારત બંધના સમર્થન આપવાના બોર્ડ લગાવવામાં આવ્યા હતા, જેનો ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો હતો.
સિનોદ અને સાદડીના તમામ બજારોના સ્થાનિક વેપારીઓએ સ્વૈચ્છિક દુકાનો બંધ રાખીને કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા ભારત બંધના આહવાનને સમર્થન આપ્યું હતું. જ્યારે વડિયા શહેરના વેપારી ભાઈઓએ બંધના એલાનમાં જોડાયા નહોતા અને પોતાના વેપાર ધંધા રાબેતા મુજબ શરૂ રાખ્યા હતા. આ સમયે કોંગ્રેસ કાર્યકરો અને વડિયાના સરપંચ વચ્ચે જાહેર રસ્તા પર બોલચાલ થઈ હતી, જેના પગલે વડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. કોંગ્રેસ કાર્યકર્તા ધર્મેન્દ્ર પાનસુરિયા, હિતેશ વોરા અને સરપંચના પતિ છગનભાઈ ડોલરિયાની અટકાયત પણ કરવામાં આવી હતી. વડિયાની અંદર ટોટલી બજારો ખુલી રહી હતી, એમાં કોઈએ સમર્થન આપ્યું નથી, પરંતુ ન બંધ રહેવાને કારણે પરેશભાઈ અમરેલીના ધારાસભ્ય છે, એ આ વડિયા એમના વિસ્તારમાં આવેલું હોય તો ખુદ પરેશભાઈને પણ અહીંયા આવવું પડ્યું અને વેપારીઓને હાથ જોડીને નમ્ર વિનંતી કરી કે અમુક કલાકો પૂરતું બંધ રાખો જેથી કરીને અમારું માન રહી જાય. ત્યાર પછી વેપારીઓએ બંધ ન રાખ્યું તો સુરગવારા સાર્વજનિક હાઈસ્કૂલ ગયા, જે ગ્રામ પંચાયત સંચાલિત છે, તેની અંદર પણ ટ્રસ્ટીઓને ખબર પડતા ટ્રસ્ટીઓ ત્યાં દોડી ગયા અને પીએસઆઈને જાણ કરી કે ભાઈ આ ગ્રામ પંચાયત સંચાલિત હાઈસ્કૂલ છે, એટલે પીએસઆઈ પણ આવી ગયા અને પરેશભાઈને અટકાઈ હતી પગલાં લઈ અને છૂટા કર્યા. ક્લાઇમેટ ચેન્જ આખા વિશ્વ માટે ચિંતાનો વિષય છે, જેના અનુસંધાને વૈશ્વિક કાર્બન સર્જન ઘટાડવા અર્થે ગ્લોબલ કોન્વેન્ટ ઓફ મેયર્સ ફોર ક્લાઇમેટ એન્ડ એનર્જી બોર્ડ કમિટીની રચના કરવામાં આવેલી છે. WWF દ્વારા વર્ષ 2017-18 દરમિયાન વન પ્લેનેટ સિટી ચેલેન્જ ઓપન હરીફાઈ યોજવામાં આવી હતી. આ માટે સાન ફ્રાન્સિસ્કો ખાતે યોજનાર એવોર્ડ સેરેમનીમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને મેયર બીનાબેન આચાર્ય યુએસએ જવા રવાના થયા હતા. વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફોર નેચર WWF તરફથી વન પ્લાનેટ સિટી ચેલેન્જ અંતર્ગત આખા 132 જેટલા સિટીઝમાં કોમ્પિટિશન થયું હતું. લગભગ 23 દેશોમાંથી 132 સિટીઝ પાર્ટિસિપેટ કર્યા હતા. ભારતમાંથી રાજકોટ, પાણાજી અને પુણે શોર્ટલિસ્ટેડ થયા હતા અને એમાં ઘણા બધા સિટીઝના પાર્ટિસિપેશન પછી અને આ શોર્ટલિસ્ટિંગ પછી એના પછી રાજકોટને ભારતમાંથી સિલેક્ટ કરવામાં આવ્યું છે. એના સાથે સાથે બીજા 23 દેશોમાંથી પણ એક એક સિટીઝને પસંદ કરવામાં આવ્યું છે. આ તમામ 23 દેશોમાંથી એક એક સિટીઝ ને ગ્લોબલ વન પ્લાનેટ સિટી ચેલેન્જ અંતર્ગત એવોર્ડ મળશે. રાજકોટ ભારતમાંથી એક જ સિટી એવા છે જેને આ એવોર્ડ મળી રહ્યું છે. રાજકોટ સિટીમાં ખાસ કરીને જે એનર્જી ડેવલપમેન્ટ ક્ષેત્રે LED સ્ટ્રીટ લાઇટ્સ હોય કે સોલર પેનલ્સ હોય કે વોટર મેનેજમેન્ટ હોય કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હોય કે બાઇસાઇકલ શેરિંગ સિસ્ટમ્સ હોય કે TP માં જે રેન વોટર હાર્વેસ્ટિંગ અને અન્ય તમામ જે ઇનિશિયેટિવ્સ આપણે લઈએ છીએ, એ તમામ ઇનિશિયેટિવ્સ માટે રાજકોટને આ એવોર્ડ મળ્યું છે. આ ખરેખર એક વૈશ્વિક લેવલે રાજકોટમાં જે સારા કામ થઈ રહ્યું છે એનું એક પ્રશંસા છે. અને આ એવોર્ડ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને તો મળે છે, પણ એનું ખરેખર સાચા જે હકદાર છે એ તમામ નાગરિકો છે, શહેરીજનો છે, જેના નાના નાના પણ જે સ્ટેપ્સ છે એ ચાહે સોલર પેનલ્સમાં હોય કે સોલર ગીઝર્સમાં હોય કે સોલરના બીજા કોઈ કામગીરીમાં હોય અને જે સાથ સહકાર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને એ લોકો આપ્યા છે એના માટે પણ આ જે એવોર્ડનું સાચા હકદાર રાજકોટ શહેરના તમામ નાગરિકો છે. એટલે રાજકોટ શહેરના તમામ નાગરિકોને પણ આ એવોર્ડ માટે ખરેખર આભાર અને લાગણીના વ્યક્ત કરીએ છીએ. આમાં WWF એક આખી જે કઈ યુનો ટાઈપની એક સર્વિસીસ ટાઈપની એક આખી કંપની આપણે છે નિમાયેલી, અને વિશ્વના સ્તરે WWF માધ્યમથી ક્લાઇમેટ ચેન્જ ઉપર જે આ ઓર્ગેનાઇઝ થયેલું અને આમાં આખા વિશ્વના 132 જેટલા દેશોમાંથી બધા સિટીઓએ ભાગ લીધેલો, એમાં આપણા ભારતમાં પણ 11 જેટલા સિટીઓએ ભાગ લીધો હતો. એમાં આપણે રાજકોટની પસંદ કરવામાં આવ્યું. આ પસંદગી રાજકોટને જે કાર્બનનું પ્રમાણ ઘટવામાં અને ઘણી બધી વસ્તુઓ માંગણી કરી હતી, ધારો કે એનર્જી ઉપર છે, ગ્રીન બિલ્ડિંગ્સ, આવા અનેકના માધ્યમથી બધા પેપરો સબમિટ કરી અને આપણે આમાં કોમ્પિટિશનમાં ભાગ લઈ અને આપણે એમાંથી રાજકોટ સિટીને આજે
એવોર્ડ મળવા જઈ રહ્યો છે અને આ જ્યુરીમાં પણ રાજકોટને મેયર અને એનું સ્થાન પણ આપવામાં આવેલ છે. તો આ એવોર્ડ લેવા માટે હું અને સાથે કમિશનર પણ જવાના છીએ. ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે, ત્યારે રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવ આગામી 13-23 સુધી ઉજવવામાં આવશે, જેની વધુ વિગત આપવા માટે ગણપતિ મહોત્સવના સ્થાપક જીમી અડવાણી સહિતના કાર્યકરોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. જ્યારે બીજી તરફ સિદ્ધિવિનાયક યુવા ગ્રુપ દ્વારા પણ 13-23 સુધી ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાંજે ભગવાન ગણપતિની મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. જે વિશે વધુ વિગત આપવા સિદ્ધિવિનાયક યુવા ગ્રુપના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. મારું નામ અર્જુન ઝીંઝુવાડિયા છે અને અમે આ સિદ્ધિવિનાયક યુવા ગ્રુપનું આયોજન અમે શ્રી સાધુ વાસવાણી રોડ ડેકોરા સિટી ઓપોઝિટ ચંદન સુપર માર્કેટની સામે કરવાના છીએ, સાધુ વાસવાણી મેઇન રોડ. અમે આ ઉત્સવ દરમિયાન અમે નાના મોટા કાર્યક્રમ રાખ્યા છે, જેમ કે રંગોળી સ્પર્ધા, વેલ ડ્રેસ, ડિસ્કો દાંડિયા, પાણીપુરી સ્પર્ધા અને તેમજ નાના બાળાઓના વેલ ડ્રેસ માટે. અમારે સવારે 8 વાગે આરતી અને રાત્રે 8 વાગે પણ મહા આરતી. કમલેશ મીરાણી, રાજકોટ પ્રમુખ, એ આવવાના છે. નમસ્કાર, હું જીમી અડવાણી. આજે ગુજરાતનું નંબર 1 કહી શકાય એવા રાજકોટ શહેરના હાદિસમાં ત્રિકોણબાગા રાજા ગણપતિ મહોત્સવના સાનિધ્યમાંથી આપ સૌને હું વંદન કરું છું. આપ લોકોને જણાવતા અમે ખુશીને ભવ્ય રહ્યા છીએ. આજે અમારી સંપૂર્ણ ટીમ સાથે અબતકના આંગણે અમે આવ્યા છીએ, એ ઉદ્દેશથી આવ્યા છીએ કે રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાનો જે ગણપતિ ઉપર શ્રદ્ધા છે, જે કહેવાય છે કે શ્રદ્ધા અને ભક્તિનું અનિરુધામ તરીકે પ્રખ્યાત છે, એવા આ ગણપતિ મહોત્સવમાં આ વર્ષે અમે એક સરસ મજાની મૂર્તિ સ્થાપિત કરી છે. આ મૂર્તિની વિશેષતા એ છે કે રાજા બાહુબલીની મુદ્રામાં બેઠેલા જનતાને એના ભક્તોને આશીર્વાદ આપે છે અને જનતા ઉપર થતા અત્યાચાર અને એ સામે લડત આપવા માટે એમની પાસે તલવાર પણ સજ્જ છે અને એક હાથેથી તેઓ જનતાને આશીર્વાદ આપે છે અને એક હાથેથી જનતાનું રક્ષણ કરી અને જનતા ઉપર અમિદ્રષ્ટિ કૃપા કરે છે એવી મૂર્તિ અમે અહીંયા બિરાજમાન કરવાના છીએ. આ મૂર્તિમાં નાસિક ખાતે બનાવેલી મૂર્તિ છે, તેમાં હીરા માણેક જડિત હશે તેમજ નયનમય રોશની દ્વારા લોકોને અચૂક એકવાર આ દુંદાદા દેવના દર્શન કરવા પડે એવી અમે આયોજન કર્યું છે. સાથે સાથે લોકોના મનોરંજન માટે અમે લોકોએ વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કર્યું છે, સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કર્યું છે તેમજ લોકોને સરસ મજાના દર્શન થાય તે માટે અમે સુંદર વ્યવસ્થા પણ કરી છે. તેમ સાથે સાથે જે લોકો પોતે ઘરમાં દુંદાળા દેવને બિરાજમાન કરે છે, જેને આપણે માનતાના ગણપતિ કહીએ છીએ, એવા કોઈ પણ જાહેર જનતાના માનતાના ગણપતિની પણ અમે અહીંયા સેવા પૂજા કરશું એવી પણ સરસ વ્યવસ્થા કરી છે. એ એકમાત્ર આ ત્રિકોણબાગા રાજાના ગણપતિ મહોત્સવ છે અને અત્યારે 19 વર્ષ સુધી અમને જે સમગ્ર રાજકોટ સહિત અને સૌરાષ્ટ્રની જનતાને સહયોગ મળ્યો છે એ બદલ અમે આપ સૌના ખૂબ જ આભારી છીએ અને એટલું જ કહીએ કે પધારો અમારા મહેમાન. રાજ્યભરમાં ડેન્ગ્યુની બીમારીના પગલે આરોગ્ય તંત્ર સજાગ થયું છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય ટીમ દ્વારા સરકારી પ્રેસ અને જીટીસેટ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી ચેકિંગ દરમિયાન સરકારી પ્રેસમાં અને કેમ્પસમાં મચ્છરના લાર્વા મળી આવ્યા હતા. ખાસ કરીને કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ દરમિયાન વેક્ટરબોન ડિઝીઝ એટલે કે મચ્છરજન્ય રોગચાળાનો ફેલાવો વધે છે, સાથે સાથે વાયરલ ડિઝીઝ પણ વધે છે અને છેલ્લા આપણે વાત કરીએ તો રોજબરોજના આંકડાકીય માહિતી અન્વયે જે વેક્ટરબોન ડિઝીઝને અટકાયતી પગલાં માટે થઈ ખાસ કરીને જે સરકારી ઓફિસો છે કે જે જ્યાં સરકારી કર્મચારી અધિકારીઓ અને લોકો પોતાની સેવા માટે અવર જવર હોવાને કારણે એમના સાવચેતીના પગલાં રૂપે ચેકિંગ હાથ ધરેલ છે કે જેમાં મુખ્યત્વે બાબત કરીએ કે વોટર લોગિંગ એટલે કે પાણી જે છે પાણીનું જે ભરાવો છે એમાં જે એડિસ મોસ્કિટોની બ્રીડિંગ થાય અને આ એડિસ મોસ્કિટો છે દિવસે જ કરડતા હોવાથી એ ઓફિસ અવર્સ મોસ્કિટો કહેવાય છે, જેનાથી બચવા માટે થઈ અમે આ ડ્રાઈવ આધારિત જેમાં મુખ્યત્વે વાત કરીએ તો જેટલી પણ ગવર્મેન્ટ ઓફિસીસો છે એમના 6000 આગાસી વોટર પ્લાન્ટ છે, ફિલ્ટર પ્લાન્ટ છે અથવા વોટર કુલર છે અને બીજે કોઈ વોટર લોગિંગ પોઈન્ટ છે ત્યાં ચકાસણી આધારેલ છે અને અહીંયા ઓલમોસ્ટ દરેક જગ્યાએ અમને બ્રીડિંગ જોવા મળે છે. અમારો મુખ્યત્વે હેતુ એ છે કે જે સરકારી ઓફિસો છે એના અધિકારીઓ અથવા કન્સર્ન અધિકારીને જાણ કરવાની છે અને એમને જાગૃત કરવાની, જેથી કરીને કે આવી જે ઓફિસીસોમાં છે કે આમના અજ્ઞાનતાના અભાવને લીધે પુષ્કળ પ્રમાણમાં બ્રીડિંગ થવાની શક્યતા છે, જેના અટકાયતી પગલાના ભાગરૂપે અમે આવી સ્થળ ચકાસણી કરી સ્થળ ઉપર જ એમને દર્શાવીએ છીએ અને અહીંયા સ્થળ ઉપર જ પોરાનો નાશ કરીએ છીએ. હાલ પર્યુષણ માસ નિમિત્તે શહેરના વિવિધ દેરાસરોમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવની ભક્તો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિમલનાથ દેરાસર, માંડવી ચોક દેરાસર, પંચવટી દેરાસર, જાગનાથ દેરાસરની રંગોળી દીવડા અને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા તેમજ ભગવાનની પ્રતિમાને કઠોળ, સાચા હીરા, ચાંદીના વરખ અને ડાયમંડની આંગી કરવામાં આવી હતી. આ આંગી દર્શનનો મોટી સંખ્યામાં જૈન તરોએ લાભ લીધો હતો. મારું નામ પ્રકાશભાઈ વ્રજલાલ શાહ
આજે અહીંયા મહાવીર સ્વામી ભગવાનના દેરાસરમાં જાગન્નાથમાં દર્શન કરવા આવ્યો છું અને આજે મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણકનો દિવસ છે, જન્મ વાંચનનો દિવસ છે, પર્યુષણનો પાંચમો દિવસ છે અને આજે અહીં આ જાગન્નાથના મહાવીર સ્વામી દેરાસરમાં બહુ સરસ આંગી બનાવવામાં આવી છે અને દર વર્ષે અહીં તો આંગી બહુ સરસ જ બને છે, આજે પણ આંગી ખૂબ સરસ બની છે। શહેરભરમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની ભાવભેર ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે શહેરના જિનાલયોમાં 14 સ્વપ્નના વધામણાનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો તથા ઘોડિયા પારણાનો લાભ લેનાર પરિવારોને ત્યાં ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। ત્યારે સોની બજારમાં આવેલા માંડવી ચોક દેરાસરમાં 14 સ્વપ્નોની ઉછામણી કરીને ભગવાન મહાવીર જન્મનું વચન કરી ભાવિકોએ ભાવભેર 14 સ્વપ્નોની ઉછામણી કરી હતી। પંકજ કોઠારી, રાજકોટ જૈન તપક સંઘ ઉપપ્રમુખ, પ્રણામ, જય જીનેન્દ્ર। આ તો જૈન સમાજનો ઉત્સાહ ઉમેરાતો નથી। આપણે અહીંયા જ્યાં ઊભા છો એ સ્થળ જોઈ રહ્યા છો, રાજકોટનું પ્રાચીન જિનાલય, 192 વર્ષ પ્રાચીન જિનાલય શ્રી સુપાસના દાદાનું જિનાલયમાં આપ જોઈ રહ્યા છો અને આપણે અહીંયા દર્શન બી કર્યા છે। પર્વાધિરાજ પૈસોના આજનો પાંચમો દિવસ, સમગ્ર જૈન સમાજ ઉમંગથી ઉછળ્યો છે। કારણ શું કહેશો કે શું છે આજે? તો કે પરમાત્મા મહાવીર સ્વામીનું જન્મ વાંચન થયું છે અને હમણાં જ 10 મિનિટમાં અહીંયા પરમાત્માનો જન્મ થવાનો છે। રાજકોટના અનેક જિનાલયમાં જુદા જુદા સમયે જન્મ થયા છે। આ તીર્થભૂમિ છે, આ તીર્થભૂમિમાં હમણાં 10 મિનિટ પછી અમારા સાહેબ જન્મ વાંચન કરશે અને જાહેરાત કરશે કે આટલા વાગે આ નક્ષત્રમાં આ સમયે પરમાત્મા મહાવીરનો જન્મ થયો। રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ સીએમ પૌષત શાળા ઓમાનવાલા ઉપાશ્રયના આંગણે ગુજરાત રત્ન પૂજ્ય સુશાંત મુનિ મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત નમ્ર મુનિ મહારાજ સાહેબ આદિ 75 સંત સતીજીઓના સાનિધ્યને પર્યુષણ મહાપર્વ ત્યાગ અને જ્ઞાનમય ઉજવાઈ રહ્યા છે। ત્યારે પર્યુષણ મહાપર્વની ચરણસીમારૂપ સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોના સહયોગે જૈનમ ગ્રુપ આયોજિત 11,000 સામૂહિક પ્રતિક્રમણની આરાધનામાં રાજકોટ મહિલા મંડળ, સમસ્ત જૈન ગ્રુપના 11,000 ભાવિકો એક સાથે સંવત્સરી પ્રતિક્રમણ કરશે। આ માટે સંવત્સરી પર્વની સંધ્યાએ તારીખ 13 ગુરુવારે સાંજે 6:30 કલાકે સમગ્ર સ્થાનકવાસી જૈન સંઘોના 11,000 ભાવિકો દ્વારા પ્રથમવાર સામૂહિક પ્રતિક્રમણની આરાધના કરીને એકે ત્યાંની નવો ઇતિહાસ સર્જવામાં આવશે। આ કાર્યક્રમ માટેની પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટના આંગણે એક સાથે 11,000 ભાવિકો જ્યારે પ્રતિક્રમણની આરાધના કરતા હોય, જોડાયેલા હાથ હશે, ઝૂકેલું મસ્તક હશે અને પોતાના પાપોનું પ્રાયશ્ચિત હશે, આવા અવસર રાજકોટના આંગણે કદાચ એક સાથે 11,000 ભાવિકો કરતા એવો પહેલી વાર આવી રહ્યો છે અને અમને આનંદ એનો છે કે અમારું ડ્રેન સમસ્ત રાજકોટના સ્થાનકવાસી જૈન સંઘો ભેગા મળીને અને જૈનમ ગ્રુપ આયોજિત જૈનમના યુવાનો આ ડ્રીમને પૂરો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। રાજકોટનો દરેકે દરેક ભાવિક આ આરાધનામાં જોડાય, જિન શાસનનો ધ્વજ લહેરાવે, પ્રાશ્ચિતની ગંગાને વહાવે, સંવત્સરની સંધ્યાને સાર્થક કરે એવો અમારો સૌને સંદેશ છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત જાતીય સતામણીના કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પ્રોફેસર પંચાલને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે આજ રોજ NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા કાર્યકારી કુલપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક લંપટ પ્રોફેસર દ્વારા જ્યારે મહિલા કુલપતિ હોય, આ ભાજપની સરકાર બેટી બચાવો બેટી પઢાવોની વાત કરતી હોય, મહિલા કુલપતિ તરીકે મહિલા સશક્તિકરણના મોટી મોટી ગુલબાંગો આ યુનિવર્સિટીની અંદર થતી હોય, ત્યારે એક વિદ્યાર્થીની ઉપર જે રીતના હેરેસમેન્ટ એક પ્રોફેસર દ્વારા કરવામાં આવેલું છે, તમામ પુરાવા હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક ભાજપના મળતાળિયાઓ સાથે પોતે જોડાયેલો હોય એટલે ભાજપના નેતાઓ અને ભાજપના આ કુલપતિ સહિતના સત્તાધીશો તે પ્રોફેસરોને બચાવવાની બ્રીફ લઈને નીકળ્યા હોય તે રીતના છેલ્લા 15 દિવસથી વર્તન જોવા મળી રહ્યું હતું। ત્યારે એક NSUI દ્વારા અને યુવક કોંગ્રેસ દ્વારા આજે કુલપતિને ચોખ્ખી ચેલેન્જ આપીને કહેવામાં આવ્યું છે કે 24 કલાકની અંદર આને સસ્પેન્ડ કરો, નહીંતર તમારી સામે ભગતસિંહના માર્ગે ગમે તે આંદોલન કરવું પડશે, પ્રોફેસર સામે પણ જો કરવાનું હશે તો પ્રોફેસર સામે પણ કરવામાં આવશે। કમિટી છે યુનિવર્સિટીની આવ્યું છે અને જરા પણ સમય ન મળાય અને કોઈ પ્રેશરાઇઝ ન, તાત્કાલિક જ નિવેદન લઈ લીધું છે નિલેશ
એટલે આ મામલે જ નથી નિષ્પક્ષ તપાસીને એ વાત ખાનગી રાખવા તપાસ ઉપર પ્રેશર આવે જે સાચી વાત છે અને મહિલા મારી બહુ સ્પષ્ટ વાત છે હંમેશા કરી શકે અને કોઈ જાતનું હેરેસમેન્ટ ન થાય છે અને હું પૂરેપૂરી ડી કેમ્પસ ટોટલી હેરેસ બગસરામાં બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા યોગ તપસ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું યોગીની બ્રહ્મકુમારીના ઈશિલાબેન આત્મ અનુભૂતિને અભ્યાસ કરાવ્યો હતો જેમાં 150થી વધારે રાજ યોગના ભાઈ બહેનોએ લાભ લીધો હતો બ્રહ્મકુમારી ઈશિતાબેન અમદાવાદ સ્થિત નવરંગપુરા સેવા કેન્દ્રને સંભાળી રહી છે આજે અહીંયા બગસરા આવવાનું થયું નિમંત્રણ ઉપર બગસરામાં જે પણ ભાઈ બહેનો અને એના આસપાસના વિસ્તારના ભાઈ બહેનો જે આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલી રહ્યા છે એ દરેક આધ્યાત્મિક પથના પથિકો જે છે એમની આધ્યાત્મિક ઉન્નતિ થાય એના માટે આજના દિવસે એક સુંદર મજાનો કાર્યક્રમ થયો જેમ કહેવાય છે કે આપણી ગાડી પણ હોય એને પણ સમય પછી સમય સર્વિસની જરૂર પડે છે એવી જ રીતે આપણી આત્મા અને આપણા શરીરને પણ સર્વિસની જરૂર પડે છે તો એવી જ સર્વિસ અર્થાત આત્માના મેલની સફાઈ આત્મા પોતાના ગુણોથી કેવી રીતે સુંદર કાર્યો કરે એના માટેની સમજ આજે આપવામાં આવી આત્માના જે ગુણો છે એના ગહેરાઈથી અનુભવ આગામી લોકસભાના પ્લેટફોર્મની તૈયારીના ભાગરૂપે લીલિયાના અંટાળિયા મહાદેવ મંદિર ખાતે અમરેલી સાંસદ નારણભાઈ કાછડિયા દ્વારા આયોજિત થાળના પ્રસંગે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં કેબિનેટ મંત્રી આરસી ફળદુ પૂર્વ કાયદા મંત્રી દિલીપભાઈ સંઘાણી સહિતના 1 ડઝનથી વધુ ધારાસભ્યો સાંસદો નેતાઓ હાજર રહ્યા હતા સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રાજકોટમાં કોન્ફિડન્સ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ગો ગેસ એલિટ એલપીજી ગેસ સિલિન્ડરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ સિલિન્ડર બ્લાસ્ટ પ્રૂફ હળવા વજનવાળા અને અર્ધ પારદર્શક એલપીજી સિલિન્ડર છે જેથી કોઈ પણ જાતની જાનમાલની નુકસાનીથી લોકો બચી શકશે આ કંપની ભારતમાં 130થી વધુ ઓટો એલપીજી સ્ટેશન ધરાવે છે 58 બોટલિંગ પ્લાન્ટ અને ભારતમાં 15 સિલિન્ડર ઉત્પાદન એકમો ધરાવે છે ये जो आज हमने गो गैस इलाइट लॉन्च किया है ये ब्लास्ट प्रूफ सिलेंडर है ये कभी ब्लास्ट नहीं होता इसकी और 3 विशेषताएं ये 50% लाइटर इन वेट है ये ट्रांसलूसेंट है इसमें गैस नज़र आती है रस्ट प्रूफ है और ये बहुत सुंदर किचन्स में रखने के लिए पिछले 70 वर्षों से अपन जो सिलेंडर यूज़ कर रहे हैं उसकी जगह लेगा और हर घर में ये एक ब्लास्ट प्रूफ सिलेंडर करके जाएगा जो जानो माल का नुकसान हो रहा है जो हानि होती है उससे मुक्ति पाने के लिए ये सिलेंडर कंपनी ने लॉन्च किया है શ્રી શ્યામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 16ના રોજ બગસરા મુકામે 9મો શ્રી બાઈ માતાજી તિથિ ઉત્સવ તથા સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વધુ વિગત આપવા શ્રી શ્યામ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી શ્રી બાઈ માતાજી તિથિ ઉત્સવ 9મો બગસરા મુકામે સમસ્ત પ્રજાપતિ સમાજના આગેવાનો ઉપસ્થિત રહે તેવી સર્વે પ્રજાપતિ બંધુઓને નમ્ર વિનંતી સાથે સમસ્ત વાટેલિયા સમાજનું કાર્યક્રમ છે અને વિદ્યાર્થી સન્માન સમારોહ છે તેમજ સંતો મહંતોના આશીર્વચન પણ મળશે તે માટે સમસ્ત પ્રજાપતિ સમાજને હાજર રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ સેલવાસમાં આદિવાસી સમાજ ઉત્કર્ષ સંઘના અધ્યક્ષ અનિલ પટેલ દ્વારા મહિલા કિસાન સમિતિના રાષ્ટ્રીય સચિવ પદ પર નિયુક્ત થયેલા અંકિતાબેન પટેલ માટે અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિવાદન સમારોહમાં સેલવાસના પૂર્વ ભાજપ અધ્યક્ષ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ધન્યવાદ કરતી હું આદિવાસી સમાજ ઉત્કર્ષ સંઘ કે અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલજી કા કે જિન્હોને મુજે સન્માનિત કરને કે લિયે ઇતને ભવ્ય કાર્યક્રમ કા આયોજન કિયા થા और जहाँ इतनी भारी मात्रा में मेरे जो किसान भाई बहन हैं हमारे प्रदेश के दादरा नगर हवेली के साथ ही नगर पालिका के वार्ड से मेरी जो अलग अलग बहनें हैं वो सभी आज भारी मात्रा में यहाँ पर उपस्थित थे तो ये मेरे लिए बहुत ही सौभाग्य की बात है कि हमारे छोटे से प्रदेश दादरा नगर हवेली से मुझे ये जिम्मेदारी मिली है भारतीय जनता पार्टी में किसान मोर्चा में जो महिला किसान समिति का जो गठन किया गया है उसमें राष्ट्रीय सचिव का जो मुझे पद मिला है उसके लिए मैं तहे दिल से धन्यवाद करती हूँ पूरा भारत देश में से फक्त 6 बहनों सिलेक्ट की है उसमें एक अंकिता भी है तो ये हमारे लिए बहुत गौरव की बात है खुशी की बात है
और भारतीय जनता पार्टी का मैं बहुत आभार व्यक्त करती हूँ। और विकास के लिए, ये विकास के पन पर हम क्यों नहीं निकले, और मेरा मुझे आशा है, मुझे गौरव है कि अंकिता जो है ना, ये जो पद मिला है वो पूरी मेहनत करके वो निभाएगी उसका पद। और उसको मैं, मेरी बेटी होने से उसको मैं आशीर्वाद देती हूँ कि ये जो उसको ઓખામાં અકબરી આયુર્વેદિક સ્ટોર્સ ધરાવતા ડોક્ટર અકબરી જર્મન ટેકનોલોજી દ્વારા છેલ્લા 10 વર્ષથી રોગનું સરળ નિદાન હાથની નાડી તપાસી કરી રહ્યા છે। જેઓ જરૂરિયાતમંદોને ફ્રી સેવા આપે છે અને સેવાકીય સંસ્થાના સહકારથી થેરાપી નિદાન સર્વરોગ કેમ્પનું આયોજન પણ કરે છે। ટીમ આરી અકબરી નાડીવેદ એમએ અકબરીથી હું ઓળખાઉં છું। આપણે દવાખાનાનું નામ અકબરી આયુર્વેદિક સ્ટોર એન્ડ હિજામા સેન્ટર છે। ઓખા મેન બજારમાં પબુબા એમએલએ સાહેબની ઓફિસને સામે આપણે જર્મન ટેકનોલોજી દ્વારા પૂરી બોડી ચેકઅપ કરે છે, જે બાદ 5000 થાય છે। અમે ખાલી 100 રૂપિયામાં એને પૂરી બોડી ચેકઅપ કરીને એને રિપોર્ટ આપે છે, બરાબર। પછી આયુર્વેદિક દવાઓ દ્વારા અમે ઇલાજ કરે છે, જેને ઘૂંટણના દર્દ છે યા હાર્ટની તકલીફ છે, કોલેસ્ટ્રોલ છે, બીપી છે, ચમડીના રોગ છે, હરસ મસા યા કબજિયાતની શિકાયત, કાંઈ પણ શિકાયત હોય એના માટે અમે આયુર્વેદિક બ્રાન્ડેડ સ્ટાન્ડર્ડ કંપનીની દવા આપી એનો સારવાર કરે છે। એના પછી કોઈ હડીલા રોગ છે જે દવાઈઓથી સારા ના થાય એના માટે અમે હિજામા કપિંગ થેરાપી કરે છે, જે 5000 જૂનો તરીકો છે એન્ડ એ યુનાની દેશી ચિકિત્સા છે, બહુ સારી થેરાપી છે, જેને કપિંગ થેરાપી કહેવાય, ગુજરાતી મેં એને સિંગી કહેવાય। એના જે ચમડીનો રોગ છે, કોલેસ્ટ્રોલ છે, સાંધાના દુખાવા છે, કમરના દુખાવા છે, જે દવાઈથી ના મટતા હોય એ થેરાપી કરાયથી 100% એક વારમાં મટી જાય, બહુ સારી થેરાપી છે। આ થેરાપી પબુભા માણેક જો અમારે અહીંયાના એમએલએ સાહેબ છે, એ પછી મોહનભાઈ બારાઈ મોટા મોટા વેપારી મોટા મોટા ઓફિસર એ થેરાપી કરાવી ચૂક્યા છે મારે આગળ, એમ બહુ સારી થેરાપી છે। આ થેરાપી માટે કોઈ ગરીબ માણસ છે જેને આગળ એને અમે પોઈન્ટ આવે એ આ થેરાપીમાં મેં ડિપ્લોમા કરેલો છે, ડિપ્લોમા કપિંગ થેરાપી આયુર્વેદિકનો મારે ડિપ્લોમા કરેલો છે, આયુર્વેદિક ડિપ્લોમા। આ થેરાપીમાં અલગ અલગ પોઈન્ટ આવે અલગ અલગ બીમારી માટે, જેસે સાંધાના દુખાવા માટે, કમરના દુખાવા, કોલેસ્ટ્રોલ યા બીપી યા ચમડીના રોગ હોય, ગેસ હોય, એના અલગ અલગ પોઈન્ટ આવે, અમે એક પોઈન્ટના 100 રૂપિયા લે છે। પણ જે ગરીબ માણસ છે જેને આગળ 100 રૂપિયા ખર્ચવાની પોઝિશન નથી એન તો એના માટે અમે ફ્રી કરી આપે છે, બરાબર। બીજો જ્યાં સંસ્થાઓ છે ત્યાં જઈને અમે કેમ્પ કરે, જેસે ખંભાળિયા છે, દ્વારકા છે, પોરબંદર છે, જામનગર છે। લોકસભા ચૂંટણીને લઈને વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓનો દોર શરૂ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટે કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 16-30 સપ્ટેમ્બર અને 15 ઓક્ટોબરે બુથ પર મતદાર નોંધણીની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે, જેના દરેક મામલતદાર કચેરીએ તારીખ 15 ઓક્ટોબર સુધી મતદાર નોંધણીના ફોર્મ ભરી શકાશે। તારીખ 1 જાન્યુઆરી 2019 લાયકાતે 18 વર્ષ પૂર્ણ થયેલ હોય, એટલે કે તારીખ 1-1-2001 પહેલાં જન્મ થયેલ હોય તેવા તમામ યુવા મતદારો પોતાનું નામ ફોર્મ નંબર 6 ભરીને નોંધાવી શકશે। ફોર્મ નંબર 7 જે છે એ મતદારના મરણના કિસ્સામાં ભરવાનું રહે છે। ફોર્મ નંબર 8 એ મતદારનું નામ, અટક, ઉંમર વગેરેની ભૂલ સુધારવા માટેનું ફોર્મ છે। ફોર્મ નંબર 8 ક એક જ વિધાનસભા મતદાર વિભાગમાં રહેણાંકમાં ફેરફાર માટે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ। ખાસ જે ઝુંબેશના દિવસો છે, આ દિવસો દરમિયાન મતદાન મથકોએ BLO ફોર્મ નંબર 6, 7, 8 અને 8 ક એ સ્વીકારી શકશે। અને જે ખાસ ઝુંબેશના દિવસો છે એ બેસિકલી આપણે 3 પડશે આ આખા 1-9-2018 થી 15-10-2018 સુધીમાં
3 જે રવિવાર આવે છે એને આપણે ખાસ ઝુંબેશના દિવસો તરીકે ગણીએ છીએ. એશિયા ખંડમાં સૌથી મોટી સોડા એસની કંપની DCW જાણીતી છે. ધ્રાંગધ્રા શહેરના મોટા ભાગના કામદારો આ કંપની પર નભે છે, ત્યારે ધ્રાંગધ્રા કેમિકલ વર્ક્સ નામક આ કંપનીના કામદારો દ્વારા ધ્રાંગધ્રા બ્રહ્મ સમાજની વાડી ખાતે પૂર્વ ધારાસભ્યો તથા ક્ષત્રિય સમાજના આગેવાન IK જાડેજાના સન્માન સમારંભનું આયોજન કર્યું હતું. આ સન્માન સમારંભ સમયે ધ્રાંગધ્રા નગરપાલિકાના ચેરમેન રફીકભાઈ ચૌહાણ, કામદાર યુનિયનના મંત્રી કિરસિંહ જાડેજા, છોટુબા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન સંચાલિત સંત નિરંકારી મંડળ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં 150 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સંત નિરંકારી અનુયાયીઓ જોડાયા હતા. આ કેમ્પના પ્રારંભે અમદાવાદ ઝોન 28ના ઇન્ચાર્જ ધર્મપાલ વિદ્યાબેન નિરંકારી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. સદગુરુ કા સંદેશ રહા હૈ કે ઇન્સાન કા ખૂન નાડીઓ મેં બહે ન કી નાલીઓ મેં બહે, ક્યુંકિ જો આજ સંસાર કે વર્તમાન હાલાત હમ દેખ રહે હૈ કે જો ઇન્સાન ઇન્સાન કા ખૂન બહા રહા હૈ તો યે પ્યાર કા ભાવ મિલવતન કા ભાવ કો ફેલાવ મિલે. ગુરુ પીર પૈગંબરો ને હમેશા એક પ્યાર કા હી સંદેશ દિયા હૈ ઉસકો બઢાવા દેને કે લિયે ઓર જાતિ પાતિ કે બંધન સે ઉપર ઉઠતે હુએ આજ યે નિરંકારી ભક્ત માનવ કી સેવા મેં અપના યોગદાન દે રહે હૈ. શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર ખાતે પર્યુષણ પર્વ નિમિત્તે ધરમપુરથી પધારેલા આત્મર્પિત પૂજ્ય રાજુજી દ્વારા વિવિધ વિષયો પર જ્ઞાન આપવામાં આવી રહ્યું છે, ત્યારે પર્યુષણ પર્વના 6ઠા દિવસે રાજુજીએ નિજ અવલોકન, ભેદ જ્ઞાન અને સ્વરૂપ સન્મુખતા પર ભાવિકોને જ્ઞાન રસ પીરસ્યો હતો. મારું નામ રૂપા દામાણી છે. હું અહીંયા શ્રીમદ રાજચંદ્ર સંસ્કૃત ધ્યાન કેન્દ્રમાં આવું છું. રાજુજી અહીંયા મને સમ્યક દર્શન ઉપર સવારે અને સાંજે પુષ્પમાળા ઉપર સમજાવે છે, તેથી અમને બહુ જ સારો આધ્યાત્મિક લાભ મળે છે અને હું હવે આગળ આધ્યાત્મિક ક્ષેત્રે વધુ એવી મારી ઈચ્છા છે અને આ પર્યુષણ પર્વનો પૂરેપૂરો લાભ ઉઠાવું છું. રાજુજીના વ્યાખ્યાનથી નાના મોટા સૌને ખૂબ જ ફાયદો થાય છે. એકદમ સરળ એક્ઝામ્પલો આપી, પ્રેક્ટિકલ બધું સમજાવી અને એકદમ ગળે વાત ઉતરી જાય તેવી રીતે તેઓ આપણને સમજાવે છે. ધર્મ ભારે નથી લાગતો, એકદમ સરળતાથી સમજી શકાય છે. કેશોદ એરપોર્ટ ડાયરેક્ટર સુભેન્દ્ર કૃષ્ણા શરણ દ્વારા તેમના ફેસબુકમાં SC ST એક્ટ વિરુદ્ધ પોસ્ટ મૂકવામાં આવી હતી, જેના પગલે કેશોદના મનોજ અમરા મકવાણાએ SC ST સવર્ણોને સાથે રાખી કેશોદ PIને ફરિયાદ નોંધણી કરી હતી, તેમજ પોસ્ટ મૂકનાર સામે ગુનો દાખલ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોમી તોફાનો કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આજરોજ બપોરના 12:30 આસપાસ મેં ફેસબુક એકાઉન્ટ મારું ચેક કરતા એમાં શુભેન્દુ કૃષ્ણચરણ નામના કેશોદ એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર એ ડૉક્ટર બાબા સાહેબ જે વિશ્વરત્ન મહામાનવ છે એના વિશે અભદ્ર ટિપ્પણી કરેલ અને દલિત સમાજ અને SC ST સમાજને સવર્ણ સમાજ અમે કેવી રીતે બધવવા એ રીતના જે ઉશ્કેરણીજનક એમને પોસ્ટ મૂકેલ છે એની વિરુદ્ધમાં અત્યારે અમે ફરિયાદ આપવા આવેલા છે. અને પોલીસ આવા શિક્ષિત અને સમજુ અને ક્લાસવન અધિકારી ઉઠી અને દેશની એકતા અને અખંડિતતા જે તોડી રહ્યા છે એને કાયદાકીય ભાષામાં નસીહત આપે એવી અમારી લોક માંગણી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા રેન્જના IGP અને LCB પોલીસ દ્વારા લૂંટ કરતી ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડ્યા હતા. આ ગેંગના પંચમહાલ સહિત વડોદરા, દાહોદ, છોટાઉદેપુરમાં પણ ગુના નોંધાયેલા છે. આ બંને સાગરીતો પાસે સાથે ₹94,200 મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ટોળકીમાં લગભગ 6-8 જેટલા સભ્યો છે અને એમાંથી 2 સભ્યો છે એ મોટરસાઇકલ સાથે જોડેની મોટરસાઇકલ સાથે પકડી આવેલા, જેની પાસેથી લગભગ 94,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. આ લોકોની ઇન્ટ્રોગેશન દરમિયાન અત્યારે હાલમાં ટોટલ 8 ગુનાઓના ભેદ ઉકલેલા છે, જેમાં ગોધરા જિલ્લાના 4 ગુના છે, ગોધરા A ડિવિઝનના 2, ગોધરા તાલુકાનો 1 અને હાલોલ ટાઉનનો 1 છે. ત્યારબાદ દેવગઢ બારિયાના 2 ગુનાનું ડિટેક્શન થયેલું છે, પાનવડનું 1 ડિટેક્શન થયેલું છે પાનવડ પોલીસ સ્ટેશનનું,
અને વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનના એક ગુનાનો ભેદ ઉકેલાયો છે. લોકોના છે અને બધા એકબીજાના સગા થાય છે. આ લોકોની જે સોનીને મુદ્દામાલ આપતા હતા એ સોનીને પણ નામ ખુલી ગયું છે અને એની પણ અટક થઈ ગઈ છે. કેવી રીતે ચોરી કરતા હતા? આ લોકો કટરથી જે અનયુઝુઅલ વેઝ હોય છે ઘરમાં ઘૂસવાના અને એની અંદર ગરફોડની જેમની એમો છે મોટાભાગની. રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ પર નેશનલ હાઈવે પર આવેલા ફાર્મસોન પ્લાસ્ટિકમાં અજાણ્યા તસ્કરો શટર તોડી કોમ્પ્યુટર સ્પેરપાર્ટ તથા અન્ય સામગ્રી તથા પ્રોપર્ટીને નુકસાન પહોંચાડીને 50-70 હજાર રૂપિયાની ચોરી કરી હતી. સીસીટીવીમાં કેદ થયેલી ઘટનાના આધારે પોલીસ તસ્કરોને પકડવા તપાસ હાથ ધરી છે. મારું નામ કેવિન વિનોદરાય અંટાળા છે. મારા કંપનીનું નામ ફાર્મસોન પ્લાસ્ટિક છે. અહીંયા ગઈ સાલ પણ ચોરી થયેલી, અમે પોલીસ ફરિયાદ કરેલી અને આ સાલ આજની તારીખે અહીંયા ચોરી થયેલ છે પાછી, અને મુદ્દામાલ 50,000-60,000 જેવો અમે અહીંયા નુકસાન કરેલ છે તથા અમારી પ્રોપર્ટીને પણ નુકસાન થયેલ છે. તે બાબતે અમે આ વખતે પણ પોલીસને ફરિયાદ જણાવેલી છે. શું શું લઈ ગયા? અહીંયા કોમ્પ્યુટર લઈ ગયા છે, બાકી પ્રોપર્ટી નુકસાન કરેલી છે અને નાની મોટી તોડફોડ છે. મુદ્દામાલમાં કઈ રોકડ રકમ? રોકડ રકમ 17-18 હજાર રૂપિયા જેવી છે તથા કોમ્પ્યુટર ગયું જે 20-25 હજાર રૂપિયાનું આશરે ગણીએ છીએ. ખંભાળિયા દરબારગઢ વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં પાક વીમાની રકમ ઉપાડવામાં આવેલા લાપડા નાથાભાઈ ડુવા નામના ખેડૂતના ખિસ્સામાંથી 78 હજારને ચીલ ઝડપની ઘટના બની હતી. આ સમગ્ર ઘટના બેંકમાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને ખંભાળિયા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી ફૂટેજના આધારે તપાસ તેજ કરી હતી. ખંભાળિયા તાલુકાનું લાલપરડા ગામ છે, ત્યાંના એક ખેડૂતભાઈનો પાક વીમો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ખંભાળિયાની શાખા છે એમાં પાસ થયેલ, તો એ ત્યાંથી ગામડેથી અહીંયા લેવા માટે આવેલા અને સેન્ટ્રલ બેંકમાં એમને જે બેંકનું એકાઉન્ટ હતું એમાં જમા થયેલા હોય 1,00,000 રૂપિયા એમાંથી એમને ઉપાડેલા, અને 1,00,000 રૂપિયા ઉપાડીને 10,000 એમને એમની પાસે થેલીથી એમાં રાખેલા અને 90,000 એમના પેન્ટના ખિસ્સામાં રાખીને એ તેલી નદીના પુલ પાસે શાક માર્કેટ છે ત્યાં શાકભાજી લેવા માટે ગયેલા, અને શાકભાજી લઈને પછી એ પોતાના ખિસ્સામાંથી પૈસા આપવા ગયા ત્યારે ખિસ્સામાં 90,000 હતા, એની જગ્યાએ 12,000 જ હતા. એટલે એમને પોતાનો ખ્યાલ આવ્યો કે હું બેંકમાં ગયેલો એ વખતે એમને પૈસા ઉપાડીને પાસબુકમાં એન્ટ્રી કરવા માટે લાઇનમાં ઊભા રહેલા, એ વખતે એમને ધક્કા જેવું લાગેલું, એ ધક્કા જેવું લાગ્યું એ વખતે એમના ખિસ્સામાંથી કોઈએ 78,000 રૂપિયા કુલ જે રોકડા હતા એની ચોરી કરી દીધેલી. પોરબંદરના માધવપુર ખાતે કાચબા ઉછેર કેન્દ્રની આગળ પહેલી ચોપાટીના દરિયા કિનારે છે. અજાણ્યા યુવકની મૃતક હાલતમાં લાશ મળી આવતા માધવપુર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હાલ મૃતકની લાશને પરિવારને સોંપી માધવપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આજરોજ સવારના અરસામાં માધવપુર ખાતે દરિયાકાંઠેથી લાશ મળી આવેલ જે ઉદયભાઈ પ્રકાશભાઈ જોશી રહે તક્ષશિલા સોસાયટી જુનાગઢ વાળાની હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવે. જે ઉદયભાઈ પ્રકાશભાઈ જોશીના મૃત્યુ બાબતે તપાસ વિભાગપૂર્વક હાથ ધરવામાં આવેલ છે. તે બાબતે તેમના મૃત્યુના ચોક્કસ કારણ જાણવા માટે પીએમ કરાવવામાં આવેલ છે, તેમજ તેમને ડેડ બોડીની પણ ઉંડાણપૂર્વક ઇન્કવેસ્ટ પંચનામામાં વગેરે તપાસ દરમિયાન જોતા કોઈ મારહાણના કે ઈજાના નિશાનો જણાઈ આવેલ નથી. તેમ છતાં પણ કોઈ ગુનાહિત બનેલ છે કે કેમ તે બાબતે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવા માટે હાલના તબક્કે માધવપુર પોસ્ટે ખાતે અમલ દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જામનગર નજીક ખંભાળિયા હાઈવે પર નાઘેડી પાસે આવેલ લહેર તળાવ નજીકથી અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની પંચકોશી બી પોલીસને જાણ થતા પીએસઆઈ મેઘરાજસિંહ વાળા સહિતનો સ્ટાફ તાકીદે ઘટના સ્થળે દોડી જઈને મૃતક યુવાનનો કબજો સંભાળીને તપાસ હાથ ધરી હતી. તપાસના આધારે માંઠા ગામનો રમેશ બગડા નામનો દલિત યુવાન ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાનું બહાર આવ્યું હતું અને પ્રાથમિક પીએમ રિપોર્ટમાં દલિત યુવકની હત્યા થયાનું બહાર આવ્યું હતું. આ મામલે પોલીસે મૃતક દલિત યુવાનના પરિવારજનોનો સંપર્ક કરીને ફરિયાદ લેવા તથા આરોપીઓને ઝડપી પાડવા સહિતની તજવીજ હાથ ધરી છે. સ્થળ ઉપર જઈ અને જોતા જે ફોન મુજબ એક અજાણી લાશ ત્યાં ઈજા પામેલી હાલતમાં તીક્ષ્ણ હથિયારો અને મૂંઢ હથિયારોથી ઈજા પામેલી હાલતમાં પડેલી હોય જે અંગેની ત્યાં જઈને સ્થળ ઉપર વેરિફિકેશન કરતાં સત્ય હકીકત જણાઈ આવેલ.
જે લાશના નિશાનો જોતા હાલ તે ઇન્ક્વેસ્ટ કરી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવેલ છે. તેમના કુટુંબીઓનો પતોપતો જે તે તમે મળેલ ન હોય, પરંતુ હાલ એમના કુટુંબી અંગેની માહિતી મળતા જાણવા મળેલ છે કે ખંભાળિયા જિલ્લાના મોટામાઠા ગામના રમેશ વેજા બગડાની હાલ આ લાશ હોય અને આ જે શંકાસ્પદ મૃત્યુ પામેલ છે તે મૃત્યુ અંગે પોલીસ તપાસ કરી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લાના તમામ પોલીસ કર્મચારીઓ માટે આરોગ્ય કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ પોલીસ જવાનોના બ્લડ પ્રેશર, શુગર, યુરિન, આંખો વગેરે તપાસ કરવામાં આવી હતી. પોલીસ વેરફેર કેમ્પમાં દરરોજ જિલ્લાના 50 પોલીસ કર્મીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને જવાનો ફિટ રહે તે માટે જરૂરી મેડિકલ ટ્રીટમેન્ટ પણ અપાશે. આ મેડિકલ કેમ્પ જિલ્લા SP પ્રશાંત સુંબે તેમજ SOGના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. इसमें आज से ये मेडिकल कैंप का शुरुआत हुई है और हर दिन 50 हमारे कर्मचारी आकर उनके अलग अलग तरह के टेस्ट किए जाएंगे, जैसे कि ब्लड प्रेशर हो, शुगर हो, यूरिन टेस्ट है, गायनकोलॉजिकल टेस्ट है, ENT है या फिर आई टेस्ट भी होंगे. मेडिकल कैंप का आयोजन वेलफेयर में से हर साल में होता है, जो कि इस साल भी हो रहा है और हम अपेक्षा करते हैं कि हर साल ये होता रहेगा, ताकि अपना काम करते वक्त जो फिजिकल और मेंटल स्ट्रेस की वजह से जो अलग अलग बीमारियां पुलिस कर्मचारियों के बीच में ज़्यादा पैमाने पे पाई जाती है, उनका अटकाव हो सके. राज्य सरकार आदिवासी विद्यार्थियों शिक्षण थी वंचित न रहे ते माटे अद्यतन सुविधा थी सज मॉडल स्कूलों खोली छे, परंतु छोटा उदयपुर जिला ना नसवाड़ी तालुका में एक एवी गुरुकुल शाला छे जे छेला 7 वर्ष थी दाताओं द्वारा चाली रही छे. દાતાઓ દ્વારા બાળકોને અનાજ, તેલ તેમજ અન્ય સામગ્રી આપવામાં આવે છે. કાચા પતરાના શેડમાં ચાલતી આ શાળામાં રહેતા આદિવાસી બાળકો પોતાના વાળ જાતે કાપે છે. બાળકોને શિક્ષણની યોગ્ય સુવિધા મળી રહે તે માટે શિક્ષકોએ સરકાર તરફથી યોગ્ય ગ્રાન્ટની માંગણી પણ કરી છે. મારું નામ છે અરેશભાઈ, ગામ મોગરા છે અને મારા મમ્મી પપ્પા કચ્છ સૌરાષ્ટ્ર મજૂરિયા જેવા હોવાથી મારું ભણવાનું બગાડવા હોવાથી આ નસવાડી તાલુકાના નખલપુરા ગામમાં સ્વામી વિવેકાનંદ ગુરુકુલ આશ્રમ શાળાની અંદર મૂકી ગયેલા છે અને અહીંયા ભણવાનું અને ખાવા પીવાનું બધું સુવિધા સારી હોવાથી અમને અહીંયા મૂકી ગયા છે અને અમે વાળ કાપવા ના પૈસા બગડવા હોવાથી અને મારા મમ્મી પપ્પા ખેડૂત હોવાથી અમે પૈસાનો બચત કરીએ છીએ અને બચત કરવા માટે અમે જાતે જ એકબીજા ભાઈબંધ થઈને વાળ કાપી લઈએ છીએ. છેલ્લા 15 દિવસથી શિહોરના દિવેર ગામ ખાતે દીપડાએ આતંક મચાવ્યો છે. મોડી રાત્રિ દરમિયાન દીપડો વાડાના પાછળના ભાગેથી અંદર પ્રવેશ કરીને બાંધેલા પશુઓ પર હુમલો કરી નાના બચ્ચાઓને જંગલ વિસ્તારમાં લઈ જઈ મારી નાખતા પશુપાલકોમાં આક્રોશ અને ડર ફેલાયો છે. ગામની ભગોડમાં રહેતા કાંતાબેન અને અનુબેન ભરવાડના રહેઠાણની વાડી જગ્યામાં બહારના ભાગમાં બાંધેલા બકરા અને તેના નાના બચ્ચાઓ પર દીપડાએ હુમલો કરી જાગ્રસ્ત કરી દીધા હતા અને વહેલી તકે હુમલાખોર દીપડાને ફોરેસ્ટ ખાતું ઝડપી પાડે એવી માંગ પશુપાલકો દ્વારા કરવામાં આવી હતી. મારી નામ અનુબેન. 15 દિવસ પહેલા પણ એકવાર એક બકરું લઈ ગયો દીપડો અને આજે પણ રાતે આવ્યો તો એક બકરાને પકડી અને નાહી ગયો અને જાગી ગયા છે. અમારા બા શિક્ષો આવ્યા તો શિક્ષો આવીને હુમલો કર્યો અને વાળમ પડ્યો અને ચોટી પડે બે બકરી ફાહી કરી જાવી અને ત્યાં સગેરવા ત્યાં હાંભો થયો આવીને કેટલા જણા દોડ્યા તો પાછો હટતો નહોતો. શ્રાવણ માસના પવિત્ર દિવસે દેવાલયોમાં વિવિધ આરતી, શૃંગાર દર્શન, ભોગ વગેરેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. તેમજ પિતૃતર્પણ કાર્ય કરી મંગલ જીવોની કામના પણ કરી હતી. જ્યારે બગસરામાં ભાદરવી અમાસ નિમિત્તે ધારેડા પરિવારના સુરાપુરા ગોલણ આપાના સાનિધ્યમાં કસુંબલ ડાયરાનું આયોજન પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલાકારો સુનિલ સોની અને ગૌરાંગ સોની અને સમસ્ત ધોરડા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં મોટી સંખ્યામાં લોકો લાભ લીધો હતો. નમસ્કાર મિત્રો, ગઈકાલનો અમારો કાર્યક્રમ બગસરા સોની સમાજ તરફથી સર્વપિતૃ અમાસની પૂર્વ સંધ્યાએ પિતૃઓને યાદ કરી અને એમની વીરતાને બિરદાવવા માટેનો એક કાર્યક્રમ ઘણા વર્ષોથી અલગ અલગ જગ્યાએ બગસરામાં આયોજન થાય છે, તો એ કાર્યક્રમ પૈકીનો ગઈકાલનો કાર્યક્રમ બ્રહ્મ સમાજની વાડી ખાતે યોજાયો અને જેની અંદર હું સુનિલ સોની
આ મારું વતન છે અને હાલ મુંબઈમાં વસવાટ છે. તો અમારી આખી ટીમે ગઈકાલે રાતે એક વતનની અંદર બેસી અને જે કંઈક આપણી વાતો પીરસવાનો આનંદ હોય એનો આનંદ અમે પણ લીધો. અને વિશેષ આનંદ એ છે કે ભગતરા સાથેની ગીતો સાહિત્ય હાસ્યથી સભર કાર્યક્રમ, પારિવારિક મનોરંજનનો એક કાર્યક્રમ યોજાયો અને જેની અંદર તમામ લોકોએ ભગતરા સમસ્ત સોની પરિવારે ખૂબ આનંદની લાગણી અનુભવી અને પોતાના એ સુરવીર સુરાપુરા પિતૃઓને યાદ કરી અને એક પોતાના ભવ્ય ભૂતકાળને પણ વાગોળ્યો. પાટીદાર અનામત તેમજ ખેડૂતોના દેવા માફીની માંગ સાથે હાર્દિક પટેલના ઉપવાસને જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ ગુજરાતમાં પાટીદારો રહિત અનેક લોકોનું સમર્થન પણ વધતું જાય છે. ગુજરાત કોંગ્રેસ પર હાર્દિક પટેલના અનામત આંદોલન અને ખેડૂતોના દેવા માફીની માંગને ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું છે. ત્યારે માણાવદર વંથલી મેંદરડાના કોંગ્રેસી ધારાસભ્ય જવાહર ચાવડાએ પણ હાર્દિક પટેલને સમર્થન આપવા માટે દરેક તાલુકા મથકે પ્રતિક ઉપવાસમાં મંડાણ કર્યા હતા. જૂનાગઢ, માણાવદર બાદ વંથલી, પટેલ સમાજ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોનો કોંગ્રેસી કાર્યકરોની સાથે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા. મીડિયા સાથે સંવાદમાં જવાહર ચાવડાએ ગુજરાતની ભાજપ સરકારની ઝાટકણી કરી હતી, જ્યારે સાબરકાંઠાના જિલ્લાની વડાલી તાલુકાના કેશરગંજ ગામે હાર્દિક પટેલના ઉપવાસ સમર્થનમાં આમરણ ઉપવાસ પર બેસવા માટે મંજૂરી લેવા ગયેલા પાસ કાર્યકરની ગોવિંદભાઈ પટેલની તબિયત લથડતા વડાલી પોલીસ દ્વારા પાસ કાર્યકરો પર દમણગીરીના આક્ષેપો કરાયા હતા. જ્યારે જૂથડ, રંગપુર, પીખોર સહિતના ગામોમાં હાર્દિકના સમર્થનમાં એક દિવસની રામધૂન યોજાઈ હતી અને કેશોદ તાલુકાના સોંદરડા ગામે 6 ઉપવાસીઓએ એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા હતા. આ ઉપરાંત વિસાવદરમાં હાર્દિક પટેલના સમર્થનમાં પાસ કન્વીનરો દ્વારા મુંડન કરવામાં આવ્યું હતું. હલો, આજે ઉપવાસ આવણીનો 6 દિવસ હોવા છતાં કોઈ પણ સરકારી તંત્ર ત્યાં ફરકેલું નથી. હાલ લાલજીભાઈ બાવાભાઈ કોટડીની તબિયત નથડતા હું ભૂપતભાઈ રામોલિયા સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ તરીકે આજે પણ એને હું હોસ્પિટલે લઈ આવેલ છું, વિસાવદર હોસ્પિટલ લઈ આવેલ છું સરકારી હોસ્પિટલે. અને અતિ ગંભીર તેમની હાલત હોય પણ સરકારી તંત્ર ત્યાં ફરકેલ નથી. આજે લેખિતમાં અરજી દીધેલી હોવા છતાં ડૉક્ટરોને જાણ નથી કરેલી અને 2-3-4 દિવસ પછી જાણ કરેલી ડૉક્ટરોને, એમની તબિયત અંતર પૂછવા પણ આજે મામલતદાર શ્રી, પ્રાંત અધિકારી શ્રી કોઈ પણ ફરકેલ નથી. આજ પણ કાંઈ પણ થશે અત્યારે રિફર સરકારી ડૉક્ટરશ્રીએ એવું કીધેલું છે કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરું છું. આજે એની તબિયત અતિ ગંભીર હોવા છતાં કોઈ પણ નિર્ભર તંત્ર તેમની મુલાકાત પણ એક પણ મુલાકાત નથી લીધેલી અને કાંઈ પણ કાયદાકીય રીતે કોઈ પણ સપોર્ટ પણ કરેલો નથી. જય જવાન જય કિસાન. આજે છેલ્લા 15 દિવસ થયા પાટીદાર યુવા નેતા, ખેડૂતોનો નેતા અને ગુજરાતની દબાયેલી પ્રજાનો નેતા હાર્દિક પટેલ અમરનાથ ઉપવાસ પર બેઠેલો છે. તો તેના સમર્થનમાં આજે રંગપુર ગામથી હું કલ્પેશ હાંસળિયા તેમજ ખેડૂત સમાજ, પાટીદાર સમાજ અને સમસ્ત ગામ તેના સમર્થનમાં બેઠેલું છે અને પ્રતિક ઉપવાસ કરેલા છે. તો સરકારને એક બાબતની નોંધ લઈએ કે આજે ગામડે ગામડેથી યુવાનો, ખેડૂતો, બેરોજગારો ના પ્રશ્નો છે તો અને એ લઈને હાર્દિક બેઠો છે તો એને સમર્થન અમે આપીએ છીએ તો તમે કેમ એની પાસે કાંઈ મધ્યસ્થી કરવા જતા નથી, તમે કેમ એની સાથે કોઈ વાત નથી કરતા? શું હાર્દિક પટેલ પાકિસ્તાનથી આવ્યો છે? શું અમે બધા પાકિસ્તાનથી આવ્યા છીએ? અમે ભારતના દીકરા છીએ, અમે ભારતના નાગરિક છીએ, તો અમારી વાતની નોંધ લઈએ. આજે ગામડે ગામડે મારા બાજુનું ગામ જુથળ, સોંદેડા અને આજે મારું ગામ રંગપુર, અજાબ વગેરે ગામમાં આજે ધૂનનું આયોજન છે, વગેરે ગામડા એટલા માણસો બેઠા છે. તો અમારી કાંઈક મજબૂરી છે, અમારી જરૂરિયાત છે, તો સરકાર આ બાબતે નોંધ લઈએ. બે હાથ જોડીને વિનંતી, જો તમારા દિલમાં કાંઈક થોડોક રામ વસતો હોય તો આ ખેડૂતોની વાત સમજો. બાકી તો ગાંધીજીંદગી માર્ગે ચાલીએ છીએ અને કદાચ જરૂર પડે તો ભગતસિંહ બનતા પણ અમને આવડે છે. બરોડા જિલ્લાના વડાલી તાલુકાના કેશરગંજ ગામમાં હાર્દિકભાઈ પટેલના સમર્થનમાં ગોવિંદભાઈ પટેલે આમરણ ઉપવાસ ઉપર બેસવાની મંજૂરી માંગેલ. એ મંજૂરીના બે દિવસ અગાઉ કાગળો પોલીસ સ્ટેશનમાં આપેલ, જેનો જવાબ લેવા માટે ગોવિંદભાઈ પટેલને વડાલી પોલીસ સ્ટેશનમાં બોલાવી 2-3 કલાક બેસાડી રાખ્યા. પરંતુ એમની અચાનક છાતીમાં દુખાવો ઉપડતા એમની બાજુમાં સિવિલ હોસ્પિટલમાં જવાનો પ્રયત્ન કર્યો તો એમના આ વર્તનને નાટક ગણાવી એમની જોડે જીબાજોડી કરી છાતીમાં 2 ગરદા મારી અને એમને ત્યાં મારઝૂડ કરી અને મોઢા ઉપર વલુખરાના ઘા કરેલ છે અને એમને સિવિલમાં જઈને દવા કરાવી તો આ રહ્યાની બીપી 180 થઈ ગયેલ. આવા વસ્તુને નાટક ગણાવી અને ગોવિંદભાઈ પટેલ સાથે અભદ્ર વર્તન કરેલ છે. નહીં, એ બિલકુલ ખોટી વાત છે ને. એ લોકો કોઈ માંગણી માટે નહોતા આવેલા. ગોવિંદભાઈ કચરાભાઈ પટેલ કેસરગંજના છે. એમણે અમરનાથ ઉપવાસ પર બેઠવાની, હાર્દિક પટેલના સમર્થનમાં બેસવાની એપ્લિકેશન આપેલી, મંજૂરી માંગેલી હતી, જે અનુસંધાને એ આજે નિવેદન લખાવવા પોતાના જે પાસના બીજા કાર્યકરો હતા 4-5 જણા એમની સાથે પોલીસ સ્ટેશન આવેલા હતા અને એમનું
આખું સ્ટેટમેન્ટ જે છે કે આ બાબતે લખવાનું ચાલુ હતું અને અમારે ભારત બંધનો એલાનનો બંદોબસ્ત ચાલુ હતો, તો અમે પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન અમે પોલીસ સ્ટેશન આવેલા તો એ લોકો નીચે બેઠા હતા, સ્ટેટમેન્ટ અધૂરું હતું ને એમને અંદર ચર્ચા ચાલતી હતી કે ઉપવાસ પર બેસવું કે ન બેસવું. બહાર લોબીમાં બેઠા હતા અને એ દરમિયાન એ ગોવિંદભાઈ છે પોતે ઉઠીને ચાલવા લાગેલા પોલીસ સ્ટેશનની બહાર, જેથી અમારા કોઈ સ્ટાફવાળાએ આવીને જણાવ્યું કે સર ગોવિંદભાઈ નિવેદન બાકી છે ને એ જાય છે. એથી અમે બહાર જઈને પૂછેલું એમના જે માણસો હતા એમને કે શું છે ગોવિંદભાઈ નિવેદન લખવાનું, એટલે કે સાહેબ એમને કંઈક છાતીમાં કે દુખાવો ઉપડ્યો છે એટલે જઈ રહ્યા છે. એટલે એ પોતે ચાલતા રોડ ઉપર ચડ્યા હતા. એ દરમિયાન અમે ગાડી મોકલી આપી કે ભાઈ અમને ગાડીમાં લઈ જઈને અને સિવિલ હોસ્પિટલ જઈ બતાવી આવો, પછી એમનું નિવેદન આપણે લઈશું કે હોસ્પિટલ બતાવી આવો. તો એ દરમિયાન પોલીસ પણ અહીંથી ગઈ ને એમને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં જઈને એમને ડૉક્ટર ચેક કર્યા હશે અને કીધું હશે બીપી વધી ગઈ હશે, એમને બીપીનો પ્રોબ્લેમ બીજે બી હશે. તો પછી એમને આગળ એમના માણસો લઈ ગયેલા હોસ્પિટલ લઈ ગયા. આ સિવાય બીજો કોઈ ઇશ્યુ બન્યો? આજ રોજ મંથલી મુકામે ઉપવાસમાં બેઠેલા છે. આજે મારો ત્રીજો દિવસ રોજ તાલુકા મથક ઉપર જઈને અમારો વિરોધ પ્રદર્શિત કરીએ છીએ. અમારી વાત એટલી જ છે કે લોકશાહી બચાવવા માટે અને હાર્દિકભાઈને સમર્થન માટે અમે ઉપવાસમાં બેઠેલા છે અને પાણી પનીરનો ત્યાગ કરેલ છે. સવારના 10 થી 6 સુધી ગામડેથી ઘણા મોટા સંખ્યામાં અમે આગળ આવ્યા છે અને સપોર્ટ આપી રહ્યા છે. જો ભાઈ વાત કરવામાં આવે તો ત્યાં જે આંદોલનકારીને મળવા જાય, જે લોકો જાય છે એને પોલીસ એના ઉપર દમન કરે છે અને પત્રકારો ઉપર પણ દમન કરે છે, આ બાબતે આપનું શું માનવું છે? આ કિસ્સો મારો પોતાનો જાત અનુભવનો છે. હું ગયો ત્યારે પણ એ પરિસ્થિતિ હતી જ ને. લોકશાહી બચાવની જે હું વાત કરું છું તેના કારણે જ કરું છું. લોકશાહી બચાવવાનું તો ફરજિયાત. અમરેલી જિલ્લાના અરજણસુખ ગામે ખેડૂત હિતેશભાઈ વાગડિયાએ ઝીરો બજેટમાં આધ્યાત્મિક ખેતી પદ્ધતિથી 10 વીઘા શેરડીનું વાવેતર કર્યું છે, જે માટે ખેડૂતે પોતાની વાડીએ શિબિરનું આયોજન કર્યું હતું અને ખેડૂતે ગામના ગોબરનો ઉપયોગ કરી શેરડીના ઉત્પાદનમાં સારું પરિણામ મેળવ્યું છે. આ શિબિરમાં ગામના ખેડૂતો ડોક્ટર સાવલિયા અને જેપી પટોડિયા ઉપસ્થિત રહ્યા હતા. અમે આજે નવી ટેકનોલોજી ઇન્ડિયામાં લાવ્યા છીએ અને આજે ગુજરાતની અંદર કે ભાઈ અમે 10 ખેડૂતો જ એવા છીએ કે અમે 8x2 વાવેતર કરેલું છે અને અમને 8x2 બહુ સારી એવી સફળતા મળેલી છે. આ અમે સંપૂર્ણ ઝીરો બજેટથી કરેલું છે, ગાય આધારિત કરેલું છે અને અમને આમાં બહુ સારી એવી સફળતા મળેલી છે. અમે આમાં કોઈ રાસાયણિક કોઈ દવાનો કોઈ ઉપયોગ નથી કરેલો. આ અમારી શેરડી છે અને અમે 8x2 વાવેતર કરેલું છે. આ ઊભા તમને પાટલા દેખાય, આની અંદર અમે અત્યારે મગનું વાવેતર કરવાના છે. બિલકુલ 6 મહિનાની શેરડી થઈ છે, આની અંદર અમારે મગનું ઉત્પાદન બી લેવાનું છે. શેરડીનું બી સારું ઉત્પાદન આવશે. અમે જે ધાર્યું નહોતું એના કરતાં પણ બહુ સારું એવું ઉત્પાદન આવશે. કે અમને એવું હતું કે ભાઈ શેરડી 1 વીઘાની અંદર 500 મણ નીકળશે, પણ અમને એવું લાગે છે અત્યારે કે 1000 મણથી 1200 મણ શેરડી નીકળશે. કે આવું અમને ફૂટ નહોતી ધારી કે ભાઈ એક જ આંખ અમે વાવેલી છે કે એક આંખની અંદર કે અમને 15 થી 20 રાડા કે 30 રાડાની ફૂટ નહીં મળે. કે અમને એવું હતું કે 10 રાડા જ મળશે એમ, પણ અમને જે જોતી હતી એવી ફૂટ મળી ગઈ. આજે અમને ઉત્પાદન બી સારું આવશે અને ઘણા ખેડૂતો આની અંદર જોડાય એવી અમે પ્રેરણા કરીએ છીએ અને ગાય આધારિત કરીએ છીએ. સંપૂર્ણ ઝીરો બજેટ, આજે સ્વાસ્થ્ય માટે અને બધા લોકોને સારું પડે એવું અમે કામ કરીએ છીએ. આજે અમારી જમીન છે, અમે ફળદ્રુપતા બનાવવા માટે બહુ કોશિશ કરી રહ્યા છીએ. ઘણી બધી આયુર્વેદિક દવાઓને ઉપયોગ કરીએ બરાબર અને રાસાયણિકને છોડીએ છીએ. ઘણું અમને બેનિફિટ મળશે અને લોકોને બી મળશે કે ભાઈ આજે અમારી શેરડી છે તો અમારો રસ ઘણા લોકો પીશે, તો એ લોકોને બી એવું લાગશે કે ભાઈ નહીં ઓર્ગેનિક શેરડી છે કે સંપૂર્ણ ઝીરો બજેટથી કરેલી છે કે અમને દવા મુક્ત શેરડી મળશે, તો એ લોકોને બી સારું ઘણું એવું ફાયદો મળશે. કેશોદ પોલીસે ખીરસરા ગામે જાહેરમાં ચાલતા જુગારધામ પર રેડ પાડી પંચાળા સરપંચના પતિ સહિત 2 જુગારીને ₹23,310ના મુદ્દામાલ સાથે પકડી પાડેલા હતા. આ રેડ દરમિયાન અન્ય 5 જુગારીઓ ભાગવામાં સફળ પણ રહ્યા હતા. દામનગર શહેરી જ્ઞાનકુંભમાં સમાવિષ્ટ મોર્ડન ગ્રીન પ્રાથમિક શાળા નંબર 1ને સ્વચ્છતા બદલ 3 પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા રાજ્ય કક્ષાએ પ્રથમ અને માનવ સંસાધન મંત્રાલયના મંત્રી 10મો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ તથા અભ્યુદય ટેકનો ઇકોનોમિક કન્સલ્ટન્ટના સંયુક્ત ઉપક્રમે ભારતીય સંરક્ષણ ક્ષેત્રે વપરાતા માલ સામાન તથા સ્પેરપાર્ટ ખરીદી ઓર્ડરની માહિતી આપવા 15 સપ્ટેમ્બરના રોજ પંચવટી હોટેલ ખાતે સવારે 9:30 થી 1 વાગ્યા સુધી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેની વધુ વિગત આપવા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ધનસુખ વોરા સહિતના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી.
એકચ્યુઅલી ફિઝિકલી એ લોકો પાર્ટ્સ જે પરચેસ કરવા માગે છે એના અમુક સેમ્પલ પણ સાથે લાવે છે અને ઇન રિયલ સેન્સ પરચેસ કરવાના ઈરાદાથી આવે છે. હવે એની જે પ્રોસેસ છે, પ્રોસિજર જે છે, આપણા લોકો પ્રોસિજરથી જ પાછા પડતા હોય છે. રજિસ્ટ્રેશનથી માંડીને ટેન્ડરિંગ સુધીની જે પ્રોસેસ હોય છે એમાં આપણા લોકોને નોલેજનો અભાવને કારણે મુશ્કેલી પડતી હોય છે. એટલે અમે એના સોલ્યુશનના ભાગરૂપે અમે અભ્યુદય ટેકનો ઇકોનોમી કન્સલ્ટન્ટ જે મિલિટરી સંરક્ષણ સાથે ઘણા વર્ષોથી સંકળાયેલ છે અને એ ગાઈડલાઇન્સ આપે છે એની સાથે અમે ગ્રેટર રાજકોટ ચેમ્બર ટાયર થયા છીએ. એમઓયુ રાજકોટ ચેમ્બરમાં એક હેલ્પ ડેસ્ક અમે પરમાનન્ટ બેઝ ઉપર ચાલુ કરીએ છીએ. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. રાજ્યભરમાં તલાટીકમ મંત્રીઓએ પડતર પ્રશ્નોને લઈ કાળીપટ્ટી ધારણ કરી નોંધાવ્યો વિરોધ. ઉચ્ચ પદાધિકારીઓને માંગો સંતોષવા માટે પાઠવ્યા આવેદનો. 2019ની લોકસભાની ચૂંટણી પહેલા રામ મંદિર કેસનો મુદ્દો અદરતાલ પર. કેસની સુનાવણી મુદ્દે વડી અદાલતે ટ્રાયલ કોર્ટને કર્યા પ્રશ્નો. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈ દેશભરમાં આક્રોશ. બેફામ ભાવ વધારા સામે આવક તૂટી જવાના ડરથી સરકાર નથી ઘટાડી રહ્યા ભાવ. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની અજ્ઞાનતા વિરોધ પક્ષને પડી શકે છે ભારી. લોકસભાની ચૂંટણી પહેલા મહાગઠબંધનનું નેતૃત્વ રાહુલને સોંપાશે તો વિવાદો ઉઠવાની શક્યતા. જૂનાગઢમાં 1380 ગૌવંશોના મોતના મામલે ગૌ ભક્તોએ કર્યો પ્રતિક ઉપવાસ. ગૌવંશના મોતને લઈ નક્કર કાર્યવાહી કરવાની કરી ઉગ્ર રજૂઆત. તો આ તાજા સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબતક. નમસ્કાર.